કઈ મેડમ નું કહી એ શું કરે? જયંતી ને પરમિશન મમતા મેડમ આપે છે અંદર આવવાની. રાત્રે જયંતી આવે છે. તમે તમે બધા તમારા હવા હવાસ માં બોલો છો ને, કોઈને દબાણ નથી બોલતા ને? નમસ્કાર, સૌરાષ્ટ્ર વ્યક્તિમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે એક એવી વાત શેર કરવી છે કે એમ કહે ને કે શૈક્ષણિક સંસ્થામાં છે ને આવી ઘટનાઓ છે ને એમ કે સંપૂર્ણ આખા જગતને સરગુંસાર કરી દે છે. જ્યાં જામનગરના એમ કહીએ કે ડીએમ પટેલ છાત્રાલય છે, જ્યાં ડીએલએસએસનું પણ છાત્રાલય આવેલું છે, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ તરીકે જે જાણીતું છે, જે ડીએમ પટેલ કન્યા છાત્રાલયને પણ એ આપવામાં આવ્યું છે, જ્યાં ત્યાંના સહ ટ્રસ્ટી એટલે કે મદદનીશ ટ્રસ્ટી એવા જયંતી કગથરાએ એક તો બાળકીઓના રૂમમાં અંદર એન્ટ્રી કરી લીધી. સૌથી પહેલા મિત્રો આપણે એ સમજાવી દઈએ કે આવા જે કન્યા છાત્રાલયોના સંકુલ હોય છે ત્યાં પુરુષોની એન્ટ્રી વર્જિત હોય છે, અને એમાં પણ સંપૂર્ણ રીતે સ્પોર્ટ્સ સંકુલ. સ્પોર્ટ્સ સંકુલમાં તો બિલકુલ એટલે બિલકુલ પુરુષોની એન્ટ્રીની પાબંદી હોય છે. એની પાછળનું કારણ એક જ હોય છે કે ત્યાં એ ટૂંકા વસ્ત્રો પહેરી અને કસરતો કરતી હોય, આ કરતી હોય, એટલે આ કારણોસર એમને ત્યાં બિલકુલ અંદર જવાની મનાવે છે. પરંતુ આ જયંતી કગથરા નામનો લંપટ માણસ કે જે એક સામાન્ય કાતરા ખાવા જેવી બાબત માટે થઈ અને બાળકીના રૂમ સુધી પહોંચી ગયો, રૂમમાં ગરી ગયો અને ધૂસો ઉચકાવી અને બાળકીનો કાન પકડી અને એને પગમાં અને પીઠ ઉપર ને એવી રીતે માર પાડ્યો. આ જયંતીને કોણે અંદર જવાની પરમિશન આપી હશે? ગૃહમાતા શું કરી રહ્યા હતા, ત્યાંના ટ્રસ્ટીઓ શું કરી રહ્યા હતા, અને પછી ઢાક પીછડો કરવા માટે થઈ. અને કહેવાય છે કે ઘોડાસરા જે એમના ટ્રસ્ટી છે એમણે જયંતીને સસ્પેન્ડ કર્યો છે. આ નાટકો બંધ કરવા જોઈએ તમારે. તમે આવડી મોટી સંસ્થા ચલાવો છો અને આવી સંસ્થાની અંદર બાળકીઓ સાથે આ પ્રકારની વ્યવહાર અને વર્તણૂક થતી હોય ત્યાં તમે આવા નાટકો કરી અને એવું સાબિત કરવા માંગો છો કે અમે કાર્યવાહી કરી છે. 9 તારીખની ઘટના છે મિત્રો, 7 દિવસના અંતે છે. ત્યાં માત્ર એમ કે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, બીજું પોલીસ તંત્રની પણ આમાં બેદરકારી નજરે આવી છે. જ્યારે ફરિયાદ દેવા માટે થઈ અને પોલીસ તંત્ર પાસે એમના દીકરીના વાલી અને ગયા ત્યારે એમની પણ ફરિયાદ લેવામાં નથી આવી. શા માટે ફરિયાદ લેવામાં નથી આવી એ પોલીસે જવાબ આપવાનો છે. અને ડીએમ પટેલના લોકોને બધાને વિદિત છે કે આ ડીએમ પટેલ એટલે રાજકીય રીતે વગ ધરાવતું તંત્ર. જયરામ પટેલ જેના ટ્રસ્ટી છે, ઘોડાસરા સાહેબ જેના ટ્રસ્ટી છે, આવા લોકો જેના ટ્રસ્ટી છે, તમે તમારી આ લાગ વગ જે લગાડો છો ને એને બંધ કરી દેજો અને આવા લંપટવેડા થતા હોય તો એને રોકી લેજો. કારણ કે આ સમાજ માટે એક છે ને લાલબત્તી સમાન કિસ્સો છે. જ્યાં દીકરીઓ ભણવા માટે હોય છે, જ્યાં દીકરીઓ સ્પોર્ટ્સની તૈયારીઓ કરે છે, ત્યાં આ પ્રકારના લંપટવેડા કરનાર આવા જયંતી જેવા આખલાઓને પાડી દેવા જોઈએ, હું તો એમ કહું છું. એમને તરત જ પોલીસને સોંપવા જોઈએ અને એમની સાથે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જેની જગ્યાએ ઢાક પીછડો કરતા ટ્રસ્ટીઓએ પણ શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ આવા ટ્રસ્ટીઓને. મિત્રો, જોઈએ આખી શું ઘટના છે અને કઈ રીતે બની હતી ઘટના, સંપૂર્ણ અહેવાલ. સંપલ, નામ શું એનું, માર્યું એનું? જયંતિભાઈ. જયંતિભાઈ ને આવવાની પરમિશન છે અંદર? અહીંયા ના, છતાં માર્યું એમ. અને તમારો અપરાધ ખાલી એટલે ખાટા કાચરા પડે એટલે? અને અંદર ધૂસા ઉપર તમને શું કર્યું? માર્યું. પછી એને કોઈ કઈ કીધું અંદર આવવાનું? ગૃહમાં તો હતી અહીંયા. કોણ આવવા દે? બીજા મમતા દીદી આને અંદર આવવા દે એમ. તને કઈ કઈ જગ્યાએ મારેલું છે આમાં? પગમાં બતાવો. ચપ્પલ માર્યા, બરોબર છે. અને તમારો ગુનો ખાલી તમે કાયતરો ખાધું ઈ? ઓકે. છોકરી તમને કઈ પણ કઈ છે તકલીફ કોઈને?
આ વિષયની કંઈ તકલીફ છે તમારે કોઈને, તો બોલી શકો છો. આ તમારી જિંદગીનો સવાલ છે. ડીએલએસએસમાં કોઈ તમારે બીવાનું નથી. કાંઈ પણ તકલીફ હોય તો કયો. ગૃહમાતા ભીમજી સાહેબ પણ આવી ગયા. કાંઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો આજે મને કયો, નિરાકરણ આવશે. અને તમારા માટે હા, મેં જોયું તો નિશાને રૂમમાં આવીને પહેલા ગોયતા બધા રૂમમાં, પછી નિશા ઉતી હતી રૂમે, તો ઓલી હિનાની બધા ઉતા હતા ને જોડોવાળા, તો એને માથે પહેલા બધા બ્લોકમાં ગયા ચેક કરવા, અને પછી માથે બ્લેન્કેટ ખોલીને જોયું, પણ નિશાન કાન પકડી મારી. એટલે અંદર આવવાની પરમિશન તો નથી ને કોઈ ને ત્યાં જેન્ટ્સ ને? અને આ તો ડીએલએસએમ નથી ને જયંતી, તો અને અંદર એને પરમિશન આપીને અંદર આવ્યો ત્યાં, બરોબર ને? બીજો કઈ તમને કઈ પ્રોબ્લેમ છે કોઈને? તમારા માટે ફી પણ અમે ભરશું, હારા મારી સ્કૂલ માં તમને એડમિશન. જો તમને તકલીફ હોય તો કેજો, મારી દીકરી હવે અહીંયા નહીં રહી, તમારે રહેવું હોય તો શૂટ. તમારા વાલીને બધીને ખબર છે, કઈ લંપટ લીલા હાલે છે, જે સહન કરવામાં આવે નહીં. તમે ફૂલ જેવા બાળકોના માનસિક અસર થાય છે, આ પોહાય નહીં. ગવર્મેન્ટ પણ આમાં તમને બધો કાયદો તમારે આગળ છે, તમને કોઈ ટચ ના કરી શકે ટચ. અને તમને કાંઈ પણ કેવું હોય ને, તેને વાલીને પહેલાં જાણ કરવી પડે કે તમારી છોકરીએ ગુનો કર્યો છે, સીધી મારી ના હાગે. બોલ બેટા બીજું. હા, કોણ? આની પહેલાં? આની પહેલાં પણ? ત્યારે કંઈ છૂતું બીજું કંઈ? અને આને કઈ રીતના આવે છે, કઈ રીતના અહીંયા? તો ગૃહમાતાની પરમિશન હોય તો આવી શકે ને? ગૃહમાતાની પરમિશન હોય તો અંદર આવી શકે ને? બાકી ના આવી શકે ને? તમારી પાસે કોઈ આવી શકે? બોલ બેટા. હવે કોઈને કઈ મેજર પ્રોબ્લેમ છે કઈ? વારંવાર થાય છે, હું કયો ને તમે બધા છોકરાઓ, વારંવાર અંદર આવે હું કયો છો ને તમે બધા? પરમિશન ન છતાં પરમિશન વિના આવે છે ત્યાં, અને એને કોઈ કોઈ મોકલે છે, કોઈ ઘૂસવા દે છે હું છું ને? હે, મમતા દીદીનું શું? હા હા હા. તમે અહીંયા શું ટ્રસ્ટી છો? હું અહીં કેમ્પસ ડાયરેક્ટર. કેમ્પસ ડાયરેક્ટર જીએમ માં છો ને? જીએમલા કેમ્પસ ની અંદર. હા, તમારે અંદર છે પરમિશન જવાની અંદર? અહીંયા તો આને તો ના જ હોય ને, લંપટ ને તો. હલો સાહેબ, તમારે જવાની પરમિશન છે ડીએલએસએસ માં? તો આ જયંતિ જયંતિ કઈ રીતના પહોંચે ત્યાં? પહોંચી ગયા બાબા. શું કામે પહોંચે? તમે જો ટ્રસ્ટી બધાય હોય તમને ખબર હોય ને શું કામ પહોંચે છે ત્યાં? ગેરહાજરી હતી અમારી. હા, ગેરહાજરી હતી અમારી. ગેરહાજરી? એટલે અમારા, હલો, અમારી છોકરીઓનો અને આ બાળકોનો કાંઈ તમે એમાં કાંઈ શિસ્તમાં માનતા નથી, અને એની કોઈ પણ સેફટી નથી. હું તમે કયો છો, ગમે ત્યારે ઘૂસી જાય ગમે? બિલકુલ નહીં. તો કેમ ઘૂસી ગયો અંદર અહીંયા? એને કોણ સાવરે છે, કોણ અહીંયા? અમે કોઈ નથી સાવરતા. ટ્રસ્ટમાં કોણ? તમારું નામ શું? મારું નામ છગનભાઈ. છગનભાઈ, તમારું નામ? ભીમજીભાઈ. પછી કોણ કોણ આવે ટ્રસ્ટમાં? કોણ કોણ આવે છે ટ્રસ્ટમાં? આવે ગોડાસા સાહેબ. યસ. જયરામભાઈ. જયરામભાઈ. રમેશભાઈ રાણીભાઈ. રાણભાઈ રાણીભાઈ, ત્રણ જણા. અને તમે બે? પાંચ. બરોબર છે. બરોબર છે. તમારી અંદર આ લંપટ લીલા હાલે છે, એનું કાંઈ તમે સોલ્યુશન બે દિવસમાં કર્યું નથી? રેડી કર્યું તમે કઈ? ના, મને જવાબ. રજૂઆત કરી ને? રજૂઆત જ કરવાની થાય કે એક્શન નહીં લેવાનું? એક્શન પછી તમે આ, તમે નહીં, તમે આ જયંતિ થી બ્યોસો? બિલકુલ નહીં. તો હજી મને કહી દો, બીતા હોય તો. ભીમજી સાહેબ, તમે આનાથી બ્યોસો કોઈ? તમે આ છોકરીઓને કઈ પણ હલે, અમે ચલાવી લેવામાં સૌ, તમે બે ટ્રસ્ટી અત્યારે હાજર છો, સૌ કઈ ચલાવી લેવામાં કેના સપોર્ટમાં છો તમે? દીકરીઓના. રાઈટ.